નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર વિષયના પાઠ ત્રણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એ પાઠમાં અન્ય પછાત વર્ગો એના વિશે ચર્ચા કરવાની છે તો સૌ અન્ય પછાત વર્ગો એના વિશે સમજીએ તો અન્ય પછાત વર્ગો કે જેને ટૂંકમાં કેવું હોય તો અધર બેકવર્ડ ક્લાસીસ એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ બંધારણમાં અનુસૂચિત અનુસૂચિત જાતિઓ જનજાતિઓ માટે વિશેષ જોગવાઈઓ છે બંને સમૂહ ઉપરાંત એટલે કે અનુસૂચિત જાતિઓ અને સૂચિત જનજાતિઓ એ ઉપરાંત ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગો છે એનો પણ ઉલ્લેખ છે જેમાં સામાજિક શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગોનો સમાવેશ થાય છે અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ યાદી કે સૂચિ નથી પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ આવી યાદી બનાવી છે આ યાદીઓમાં કેટલીક વિસંગતતા જોવા મળે છે એટલે કે જે આની યાદી સૂચિ છે એ કોણે યાદી બનાવેલી છે તો કે શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારો છે એણે અન્ય પછાત વર્ગો માટેની યાદી બનાવેલી છે હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછી નાખે કે અન્ય પછાત હા વિદ્યાર્થી મિત્રો એક ચોક્કસ કરી દઉં છું કે અન્ય પછાત વર્ગો અને પછાત વર્ગો એ બંને એક નથી અન્ય પછાત વર્ગો એ પછાત વર્ગોની અંદરનો ત્રીજો સમૂહ એક અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ત્રીજો સમૂહ અન્ય પછાત વર્ગો હવે એ ત્રણે ત્રણ ને પછાત વર્ગો કહેવાય છે એટલે અન્ય પછાત વર્ગો તમને પછાત વર્ગો એમ પૂછે તો પણ અલગ છે અને અન્ય પછાત વર્ગો પૂછે તો પણ અલગ છે હવે અન્ય પછાત વર્ગોની આગળ આપણે સમજીએ તો ભારતના ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષપદ હેઠળ સૌ પ્રથમ ઓગણીસો ત્રેપનમાં એક કમિશન કે એક પંચ છે એની નિમણૂક કરી હતી આ કમિશને દેશમાં બે હજાર ત્રણસો નવ્વાણું જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવિષ્ટ કરી આ કમિશનને સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો પરંતુ એમની ભલામણનો શિકાર ન થયો ભારત સરકારે બંધારણના અનુચ્છેદ પંદર અને સોળના હેતુઓને અનુલક્ષીને ઓગણીસો ને ઓગણસી માં બીજું પંચ નિયમો એ પંચના અધ્યક્ષ છે એ બીપી મંડલ હતા અને એ પંચ છે એ મંડલ કમિશન તરીકે ઓળખાણ આ પંચના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ છે એ ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શ્રી નિવાસ હતા એ વાક્યના પ્રશ્નમાં પૂછી નાખે કે મંડલ કમિશનના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કે ભારતના જાણીતા સમાજશાસ્ત્રી શ્રી નિવાસ હતા અને મંડલ પંચને નીચેની કામગીરી સોંપવા માટેની ભલામણ કરેલી હતી તો એમાંનું એક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો નક્કી કરવા માટેના માપદંડો નક્કી કરવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના પગલાની ભલામણ કરવી અને જાહેર જે સેવાઓ છે એમાં પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ નથી તેવા પછાત વર્ગોને નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી આવા ત્રણ માપદંડ ત્રણ કામગીરી મંડલ પંચ છે એને આપવામાં આવેલી હતી કે એક તો સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા માટેના માપદંડો નક્કી કરવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના પગલાની ભલામણ કરવી અને જાહેર જે નોકરીઓ છે એમાં પ્રતિનિધિત્વ નથી એવા પછાત વર્ગોને નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી આવા ત્રણ મંડલ પંચને કામગીરી છે એ આપવામાં આવેલી હતી હવે એના પછી આપણે મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો છે એ માપદંડો ત્રણ છે એક તો આમ તો બે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટેના સામાજિક આર્થિક અને શૈક્ષણિક એવા ત્રણ માપદંડો છે એ અપનાવેલા છે વિદ્યાર્થી મિત્રો નક્કી સામાજિક શૈક્ષણિક પછાતપણું નક્કી કરવાનું છે તો પેલા સામાજિક માપદંડ એ જોઈએ તો સામાજિક પછાતપણું નક્કી કરવા માટેના ચાર માપદંડો છે એક તો જે જ્ઞાતિ કે વર્ગોના સામાજિક રીતે પછાત ગણાતા હોય જે જ્ઞાતિ કે વર્ગો એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય અથવા તો જે જ્ઞાતિ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના પચીસ સ્ત્રીઓ અને દસ પુરુષો ગામડામાં વસતા હોય અને શહેરમાં દસ સ્ત્રીઓ અને પાંચ પુરુષો રાજ્યની સરેરાશ કરતા વધારે સંખ્યામાં સત્તર વર્ષની ઉંમરે લગ્ન કરતા હોય ખાસ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો કે જે જ્ઞાતિ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના પચીસ ટકા સ્ત્રીઓ અને દસ ટકા પુરુષો જ્યારે શહેરોમાં દસ ટકા સ્ત્રીઓ અને પાંચ ટકા પુરુષો રાજ્યની સરેરાશ કરતા વધારે સંખ્યામાં સત્તર વર્ષની ઉંમરે લગ્ન કરતા હોય એટલે કે બાળ લગ્ન કરતા હોય અને જે ચોથો માપદંડ છે કે જે જ્ઞાતિ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતા પચીસ ટકા વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય આવા ફરી પાછું સામાજિક રીતે પછાત ગણાતા હોય આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર જ આધાર રાખતા હોય અને લગ્નની ઉંમર જે સત્તર વર્ષની થી ઓછી ઉંમરના લગ્ન કરતા હોય એટલે ગામડામાં પચીસ ટકા સ્ત્રીઓ અને દસ ટકા પુરુષો જ્યારે શહેરોમાં દસ ટકા સ્ત્રીઓ અને પાંચ ટકા પુરુષો સત્તર વર્ષની ઉંમરે લગ્ન કરતા હોય અને પચીસ ટકાથી વધારે સ્ત્રીઓ છે એ આજીવિકા માં સંકળાયેલી હોય તો એને સામાજિક રીતે પછાતપણે પછાત છે એવું ગણી અને એમને અન્ય પછાત વર્ગોની જે યાદી છે એ યાદીમાં મૂકવામાં થાય આવા ચાર માપદંડ આપેલા છે કદાચ આપણે બે માર્ક્સના પ્રશ્નોમાં પૂછી નાખે કે મંડલ પંચે સામાજિક શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવા માટેના સામાજિક માપદંડ જણાવો આવો પ્રશ્ન તમને બે માર્ક્સના પ્રશ્નો પૂછી નાખે તો ચાર માપદંડ છે એને ટૂંકી રીતે યાદ રાખવા હોય તો સામાજિક રીતે પછાત ગણાતા હોય આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય અને પચીસ ટકા ગામડાની પચીસ ટકા સ્ત્રીઓ અને દસ ટકા પુરુષો અને શહેરોની દસ ટકા સ્ત્રીઓ અને પાંચ ટકા પુરુષો સત્તર વર્ષની થી ઓછી ઉંમરે લગ્ન કરતા હોય અને આજીવિકા માટે પચીસ ટકાથી વધુ સ્ત્રીઓ સંકળાયેલી હોય આવા ચાર માપદંડ છે તો એને સામાજિક રીતે પછાત ગણી અને અન્ય પછાત વર્ગોની યાદીમાં મૂકવામાં આવે છે ત્યારબાદનું હવે બીજો માપદંડ છે એ શૈક્ષણિક માપદંડ તો શૈક્ષણિક માપદંડ શૈક્ષણિક પછાત પણ નક્કી કરવા માટેના પાછા ત્રણ માપદંડ છે કે રાજ્યની સરેરાશ કરતા પચીસ ટકા વધારે જ્ઞાતિ કે વર્ગોના પાંચથી પંદર વર્ષની ઉંમરના વય જૂથના એટલે કે ઉંમરના બાળકો નિશાળે જ ગયા ન હોય હવે પંદર વર્ષથી એવા પચીસ ટકા એવી જ્ઞાતિ કે જેના પાંચથી પંદર વર્ષની ઉંમરના બાળકો છે એની નિશાળે જ નો ગયા હોય પછી પચીસ ટકા કરતા વધારે એવી જ્ઞાતિ કે વર્ગો કે જેમના પાંચથી પંદર વર્ષની વર્ષના બાળકો છે એણે અધવચ્ચેથી જ શાળા છોડી દીધી હોય અને રાજ્યની સરેરાશ કરતાં પચીસ ટકાથી ઓછા જે જ્ઞાતિ કે વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય મેટ્રિક એટલે દસ પાસ ત્યારે પેલા આપણે જે દસમું તો પચીસ એમાં પચીસ ટકાથી વધારે જ્ઞાતિ કે વર્ગોના એવું હતું જયારે આમાં રાજ્યની સરેરાશ કરતા પચીસ ટકાથી ઓછા ઓછા એ છે પચીસ ટકાથી ઓછા જે જ્ઞાતિઓ કે વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય એનું ટૂંકી રીતે યાદ રાખવું હોય તો પંદર થી હોય થી પંદર વર્ષની શાળા છોડી દીધી હોય અને પચીસ ટકાથી ઓછા જ્ઞાતિ કે વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય તો આ ત્રણે ત્રણ માપદંડ જો જે જ્ઞાતિ કે વર્ગોમાં જોવા મળતું હોય તો એને શૈક્ષણિક રીતે પછાત ગણી અને અન્ય પછાત વર્ગ છે સમાવેશ થાય છે એવું કહી શકાય હવે ત્યારબાદનો માપદંડ છે એ છે આર્થિક માપદંડ હવે વિદ્યાર્થી મિત્રો જે અન્ય પછાત વર્ગો છે એમાં સામાજિક શૈક્ષણિક પછાતપણ છે એ નક્કી કરવાનું છે આર્થિક નથી પણ એનો માપદંડ છે આર્થિક છે એનો માપદંડ આર્થિક માપદંડ લીધેલો છે કે સામાજિક અને શૈક્ષણિક પછાતપણો નક્કી કરવા માટેના ત્રણ આર્થિક માપદંડો અપનાવેલા છે એક તો રાજ્યની સરેરાશ કરતા જે જ્ઞાતિ કે વર્ગોની કુટુંબની મિલકતની કિંમત છે એ પચીસ ટકા કરતા ઓછી હોય જો જે જ્ઞાતિ કે વર્ગોના કુટુંબોની મિલકતની કિંમત મિલકત નથી કહેતા કોને કહે છે જે જ્ઞાતિ કે વર્ગો છે એના કુટુંબોની મિલકતની કિંમત પચીસ ટકા કરતાં ઓછી હોય અથવા તો રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિ કે વર્ગોના પચ્ચીસ ટકા કરતાં વધારે કુટુંબો છે એ કાચા મકાનમાં રહેતા હોય અને રાજ્યની સરેરાશ જે જ્ઞાતિ કે વર્ગોના પચીસ ટકા કરતા વધારે કુટુંબોને રોજબરોજની જરૂરિયાતો માટે લોન લેવી પડતી હોય હવે રોજબરોજની જરૂરિયાત એટલે કે જે પોતાની દૈનિક જરૂરિયાત છે ખોરાક પોશાક રિટર્ન એના માટે એને લોન લેવી પડતી હોય તો એમને સામાજિક અને શૈક્ષણિક રીતે અળસોરી જેમને આર્થિક રીતે પછાત ગણી શકાય અને તો એને સામાજિક અને શૈક્ષણિક પછાત પણ નક્કી કરવા માટે આ ત્રણ આર્થિક માપદંડ છે એ અપનાવેલા છે કે જેમને મિલકતની કિંમત પચીસ ટકા કરતાં ઓછી હોય જેના પચીસ ટકા કરતાં વધારે કુટુંબો છે કાચા મકાનમાં રહેતા હોય અને જેમને રોજ જે કુટુંબોને રોજબરોજની જરૂરિયાતો માટે પણ લોન લેવી પડતી હોય તો એમને સામાજિક અને શૈક્ષણિક રીતે આર્થિક રીતે પછાત છે એ વાત સાચી પણ તો એમને સામાજિક અને શૈક્ષણિક પછાત છે એ ગણીને અન્ય પછાત વર્ગોમાં એમનો સમાવેશ કરવો તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દામાં આપણે પછાત વર્ગો અન્ય પછાત વર્ગને ટૂંકા ટૂંકું નામ ઓબીસી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અન્ય પછાત વર્ગો માટેના બે પંચ છે એક તો કાકા કાલેલકરના અધ્યક્ષપદ હેઠળ કાલેલકર કમિશન એ પેલું અને ત્યારબાદ એના ભલમણો સ્વીકાર ન થયો હોવાને લીધે બીજું કમિશન કે જે મંડલ કમિશન અથવા તો મંડલ પંચ એ મંડલ છે એ કમિશન છે એના ભલામણોનો સ્વીકાર કર્યો એમના તજજ્ઞોની સમિતિ એક રચાણી હતી એ તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ છે એ વિશ્વવિખ્યાત એવા જાણીતા ભારતના સમાજશાસ્ત્રી જે એમ એન શ્રીનિવાસ છે એ એમના અધ્યક્ષ હતા અને એમણે ત્રણ જે મંડલ પંચને ત્રણ કામગીરી છે હતી અને એમાંના આપણે ત્રણ માપદંડો સામાજિક માપદંડ શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ કે જે એના આધારે સામાજિક શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી થઈ જાય અને એમને પછી અન્ય પછાત વર્ગોની યાદીમાં મૂકી શકાય તો આ પ્રમાણેના મુદ્દા જોયા થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો